ધોરાજીમાં રહેતી દેવી પૂજક સગીરા પર તેના જ મામા અને નાના મામાના દીકરાએ દુષ્કર્મ ગુજારતા પોલીસે સગીરાની ફરિયાદ નોંધી છે અને ગુનો દાખલ કર્યો છે. આ સગીરાના પિતા મૃત્યુ પામતા તે તેના મામા સાથે જામકંડોરણા તાલુકાના અડવાણ ગામમાં રહેતી હતી, જ્યાં વારંવાર તેના મામા અને નાના મામાના દીકરાએ દુષ્કર્મ આચરતા અને દાગ ધમકી આપતા સગીરાએ કોઈને જાણ કરી ન હતી. છેવટે સગીરાની બહેને હિંમત કરી ધોરાજીની સિવિલ હોસ્પિટલ લાવી હતી અને હોસ્પિટલ સત્તાવાળાઓએ આ બાબતની પોલીસ અને બાળ કલ્યાણ કેન્દ્રને જાણ કરેલ છે, જેથી આરોપીઓની ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કરાયા છે. અહેવાલ યશવંત ગલસાણી અને ધોરાજી. મારું નામ અંજના લલિતકુમાર બાબરિયા. અહીંયા ધોરાજી મુકામે હું મહિલા અને બાળ કલ્યાણ કેન્દ્રમાં કેન્દ્ર સંચાલિકા તરીકે હું ભૂમિકા ભજવું છું. આજે એક સગીર ઉપર બળાત્કારનો સિવિલ હોસ્પિટલમાં કેસ આવેલો છે. એ સગીરની ઉંમર હજી 15 વર્ષની છે અને તેના મામા તથા એના નાના મામાના છોકરાએ બંને વારંવાર ઘણા સમય તેની પર બળાત્કાર ગુજારતા હતા, પણ બહુ ડરને હિસાબે છોકરી આજ સુધી ચૂપ રહી છે. પછી આજે એની બેન હિંમત કરી અને એને અહીંયા સિવિલ હોસ્પિટલમાં લઈ આવ્યા અને પોલીસ આ છોકરી પોતાના પિતાજી મરણ પામ્યા હોવાથી ઘણા સમયથી એના મામાને ઘેર રહી હતી, એટલે પોતાને આટલી બધી ધમકીથી એટલી ડરી ગઈ હતી કે કોઈને કહી નહોતી શકતી. પણ આજે આ કેસ સિવિલ હોસ્પિટલ ધોરાજીમાં આવેલો, તેથી અમે મહિલા અને બાળ કલ્યાણ કેન્દ્રવાળા અહીંયા દોડી આવેલ અને જે તપાસ પોલીસ સ્ટેશન પોલીસ આગળની જે તપાસ કરે છે એમાં જે ફરિયાદમાં અમે અમારી રૂબરૂમાં જે ફરિયાદ લીધી છે અને હવે પછીની કાર્યવાહી આગળ પોલીસ. PSI જામકંડોરણા પોલીસ સ્ટેશન, જિલ્લો રાજકોટ. ધોરાજી ખાતે આશરે 15 વર્ષની એક દેવી પૂજકની બાળકી પોતાના પિતા આશરે 4 વર્ષ પહેલાં ગુજરી જતા પોતાની માએ જામકંડોરણા તાલુકાના અડવાળ ગામે પોતાના કુટુંબી મામા અને દેખભાળ માટે ત્યાં રાખવા માટે આપ મૂકી ગયેલ અને પછી આજરોજ ધોરાજી સરકારી દવાખાને માહિતી મળેલ કે પોતે પોતાના મામાના ઘરે રહેતી હતી ત્યારે એના મામાએ તથા એના મામાના દીકરાએ એની ઉપર પોતાની ઈચ્છા વિરુદ્ધ શરીર સંબંધ બાંધી અને બળાત્કાર કરેલ હતો, જેની અમે ધોરાજી સરકારી દવાખાને મહિલા કાર્યકરની રૂબરૂમાં ફરિયાદ લીધેલ છે અને ગુનો દાખલ કરી અને આગળની તપાસ ચાલુ